ગુડ મોર્નિંગ એવરીવન જય શ્રી કૃષ્ણ તો બાળ મિત્રો આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર ચૌદ ઉડેરી ગુલાલનું રિવિઝન આપણે અડધે સુધી સ્વાધ્યાયનો પ્રશ્ન એક અને બે સુધી બે અને ત્રણ સુધી સમજી ગયા બીજો પણ આપણે થોડોક અધૂરો હતો તો આપણે પ્રશ્ન બેનો જે બીજો ભાવાર્થ છે ત્યાંથી આપણે શરૂ કરવાનું છે તો બાળ મિત્રો બીજો ભાવાર્થ અહીંયા એવો આપેલો છે કે ખજૂર પાણી શ્રીફળ માગે ઉડેરે ગુલાલ મળતા લાગ્યો લાગો વધતી આગે ઉડે રે ગુલાલ બરાબર તો આપણે પ્રશ્ન આગળ ત્રણ માં નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવવાનો હતો તો આગળના લેક્ચરમાં આપણે કાકાની ઉછળી ટોપી ઉડેરે ગુલાલ ટોળાએ મરજાદામ લોપી ઉડેરે ગુલાલ તે ભાવાર્થ

ગુલાલ મળતા લાગો જે તેના પોતાની હકની વસ્તુ છે એ માગે છે અને વધતી આગે એટલે આગળને આગળ પછી લોકો વધે છે બરાબર બાળ મિત્રો તો તમને પ્રશ્ન ત્રણ નો બીજો ભાવર્થ પણ સમજાઈ ગયો હશે હવે પ્રશ્ન આવે છે ચાર નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તો કાવ્ય પંક્તિ અહીંયા એવી આપેલી છે કે ઘેરૈયાની આવી ત્યાંથી તે આપણે નીચે છેલ્લે શું લખ્યું છે કે ફાવ્યા રે ફાવ્યા ઉડે રે ગુલાલ તો આપણે અહીંયા શું લખવાનું છે કે આવી ટોળી રે રે ઉડે ગુલાલ આલો પૈસા આજે હોળી ઉડે રે ગુલાલ ઘેરૈયાની ટોળી આવે છે ગુલાલ ઉડાડે છે આલો એટલે કે અમને પૈસા આપો આજે હોળી છે ઉડે રે ગુલાલ નહી તમારી ઉપર અમે ગુલાલ નાખીશુ રંગ ભરી પિચકારી લાઈવારે ઉડેરે જો અમારી પાસે રંગોથી ભરેલીઓ પિચકારીઓ છે અને ગુલાલ પણ છે જે દોડ્યા તે આજે ફાયવા જે જે દોડીને જેમની પાસેથી લાગો લે છે પોતાની હકની રકમ પૈસા માગે છે તે ફાવી જાય છે ઉડેરે ગુલાલ સમજાય ગયું બાર મિત્રો મેં તમને કાવ્ય પંક્તિનો પૂર્ણ કરવાની છે છતાં મેં તમને અહીંયા કાવ્ય પંક્તિ સમજાવી દીધી છે હવે આવે છે પ્રશ્ન નંબર સૂચના પ્રમાણે કરો બરાબર તો અહીંયા સૂચનામાં તમારા ગામમાં ઉજવાતા તહેવારોની યાદી બનાવો બાળ મિત્રો તમારા ગામમાં કયા કયા તહેવારો ઉજવાય છે તો દિવાળી હોળી મકર સંક્રાંતિ પછી બીજા કયા કયા નવરાત્રિ એવા ઘણા બધા તમારા ગામમાં જે જે તહેવારો હોય ગણેશ ચતુર્થી જે કંઈ તહેવારો આવતા હોય તે તમારે એક યાદી લખવાની છે તો બાળ મિત્રો તમને પ્રશ્ન પાંચનો પહેલો પ્રશ્ન આવડશે ને ઓકે તો પ્રશ્ન નંબર બે તમને ગમતા બે તહેવારના નામ લખવાના છે તમને કયા કયા બાળ મિત્રો ગમે છે તહેવાર બે તહેવાર જુઓ અહીંયા લખેલું છે કોઈ પણ બે તહેવાર તો મને એવું ગમે છે કે મને દિવાળી અને ઉત્તરાયણ બે તહેવાર ખૂબ જ ગમે છે તો તમારે અહીંયા લખવાનું છે કે મને દિવાળી અને ઉત્તરાયણ અથવા નવરાત્રિ જે કઈ તહેવાર હોય તો લખવાનું કે મને દિવાળી અને નવરાત્રિ આ બે તહેવાર ખૂબ જ ગમે છે પ્રશ્ન ત્રણ તહેવારો તમને શા માટે ગમે છે

સૂચના પ્રમાણે તમારે જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપવાના છે તે પણ સમજી ગયા હવે પ્રશ્ન નંબર છ છે તો પ્રશ્ન નંબર છ માં જુઓ નીચે આપેલા શબ્દોમાં એક શબ્દ જુદો પડે છે જુદો પડતો શબ્દ શોધીને તેના પર ગોળ કરો તો આપણે અહીંયા કયા શબ્દો લખવાનો છે શબ્દ જુદો પડે જોવાનું છે અને તેને ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે એટલે કે ગોળ કરવાનું છે તો અહીંયા પ્રશ્ન પ્રશ્ન માં પહેલું એવું છે પિચકારી ઘેરૈયા રંગ અને ફટાકડા તો પિચકારી ઘેરૈયો રંગ એ બધું જ સરખું થાય છે હોળીના દિવસે ત્રણેય વસ્તુ હોય તો ફટાકડા અલગ પડે છે તો આપણે ફટાકડા ઉપર ગોળ કરીશું બીજું છે વરસાદ પાણી વાદળ અને ધાણી ઘાણી જુઓ તો વરસાદ પાણી વાદળ ધાણી સેમ બને છે અને આપણે શેની ઉપર કરવાનું છે ઉપર રાઉન્ડ ઘર સાબુ દરવાજો દિવાલ એ બધું એક જ સરખું હોય છે તો સાબુમાં આપણે રાઉન્ડ કરવાનું છે પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન છ માં ચોથું સૂર્ય તડકો ધરતી ગરમી તો તડકો સૂર્ય ગરમી બધું સેમ થાય છે અહીંયા તો આપણે શેની ઉપર કરવાનું છે ધરતી ઉપર હવે તેના પછી શું આવે છે પાંચમો તો પાંચમામાં શું છે ખજૂર ધાણી પિચકારી રાખડી તો જુઓ ખજૂર ધાણી પિચકારી બધું તમને સરખું લાગે છે એટલે કે બધું એક તહેવારમાં જોવા મળે છે રાખડી ક્યારે જોવા મળે છે રક્ષાબંધનના દિવસે તો તો આપણે રાખડી ઉપર છે છે પાંચમું પાંચમામાં શું પાંચમામાં આવે છે કાકા ભાભી મામી અને મમ્મી તો આપણે ભાભી મામી મમ્મી બધું સ્ત્રી છે તો કાકા એક અલગ પડે છે તો આપણે શેની ઉપર કરવાનું છે રાવણ કાકા પર બાળ મિત્રો તમને પ્રશ્ન છ સમજાય જુદો પડે છે તેના ઉપર ઓકે હવે પ્રશ્ન નંબર સાત જો બાળ મિત્રો આપણે પ્રશ્ન નંબર સાત માં અહીંયા શું આપેલું છે કે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો અહીંયા આપણે કક્કાની કલમના પ્રમાણે જે શબ્દો પેલો આવે એ શબ્દ આપણે પહેલાં લખવાનો છે અને પછી આવે તે પછી લખવાનો છે તો પિચકારી ચુંદડી ખજૂર ઉછાળવું ધાણી અને ઘેરૈયો અહીંયા છ શબ્દો આપેલા છે તો આપણે આ છ શબ્દોનું શબ્દકોષના પ્રમાણે ગોઠવવાનું છે તો શબ્દકોશમાં પહેલા અ આ ઈ ઉ ઉ આવશે બરાબર છે ને બાળ મિત્રો તો આપણે અ આ ઈ ઉ માં પહેલા ઉછાળુ પહેલા આવશે એક નંબર માં કયો આવશે ઉછાળુ બે નંબર માં ક ને ખ તો ખજૂર આવશે ત્રણ નંબર માં શું આવશે બાળ મિત્રો ત્રણ નંબર માં ક ખ અને ગ ને ઘ તો ઘ એટલે કે ઘેરયવ આવશે ચાર નંબર માં ચુંદડી ઘ ઘ પછી ચ ચુંદડી આવશે ચાર નંબરમાં પાંચ નંબરમાં પિચકારી આવશે અને છ નંબરમાં શું આવશે શું બાકી રહી ગયું હવે બાકી શું રહી ગયું ધાણી તો છેલ્લે છ નંબરમાં કયું આવશે ધાણી આવશે તો બાળ મિત્રો તમને આ જે આગળનો પ્રશ્ન ત્રણનો જે ભાવાર્થની પંક્તિ હતી તે પણ સમજાઈ સમજાઈ ગઈ ગઈ પ્રશ્ન કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની હતી તે પણ તમને છે સૂચના પ્રમાણે પ્રશ્ન પાંચ જે ત્રણ પ્રશ્નો આપેલા છે તમારા ગામમાં તહેવારોની યાદી બનાવવાની હતી તે પણ તમને આવડી ગયો છે બે તહેવારના નામ લખવાના છે તે પણ તમને આવડી ગયો હશે તમને તહેવાર શા માટે ગમે છે તે પણ તમને તમારે ટૂંકમાં લખવાનું છે તે પણ તમને આવડી ગયો છે હવે એના પછી પ્રશ્ન છ છે શબ્દો જે જુદો પડે છે તેની ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે તે પણ મેં તમને સમજાવી દીધો પ્રશ્ન સાત છે કે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો તે પણ તમને સમજાઈ ગયો છે તો બાળ મિત્રો તમને

ભાવાર્થ પંક્તિ પ્રશ્ન ચાર પાંચ જો ન આવડે તો તમારે ફરી એકવાર આ વિડીયો જોઈ લેવાનો છે અને સાંભળીને શાંતિથી અને સારા અક્ષરે હોમવર્કમાં સ્વાધ્યાયના પ્રશ્નો સાત સુધી આગળના લેક્ચરમાં જે મેં હોમવર્ક આપ્યું હતું ત્યાંથી જ તમારે આ પ્રશ્ન લખવાનો રહેશે તો બાળ મિત્રો તમારે હોમવર્કમાં સાત સુધી સંદર અક્ષરે લખીને મને બતાવવાનું રહેશે ઓકે બાળ મિત્રો સમજાઈ ગયું ઓકે ના સમજાણું હોય તો એકવાર આ વિડીયો શાંતિથી જોઈ લેવાનો છે અને પછી જ તમારે સુંદર અક્ષરે સારા અક્ષરે ગુજરાતીની રિવિઝન બુકમાં લખવાનો રહેશે ઓકે બાળકો ધન્યવાદ થેન્ક યુ